गुजरात के सामाजिक न्याय और अधिकारिता विभाग के कैबिनेट मंत्री प्रदीप कुमार वडोदरा के दौरे पर आए और उन्होंने बाबा साहेब की संकल्प भूमि का दौरा किया। संविधान के प्रणेता डॉक्टर बाबा साहेब अम्बेडकर का वडोदरा से अनोखा नाता रहा है। बाबा साहेब ने वडोदरा में कमाटी बाग में बैठकर दलितों और देशवासियों के लिए कुछ करने का संकल्प लिया था और इसलिए यहाँ कमाटी बाग में संकल्प भूमि बनाई गई है। वडोदरा सामाजिक न्याय और अधिकारिता विभाग के कैबिनेट मंत्री प्रदीप परमार अपने वडोदरा दौरे पर संकल्प भूमि पहुंचे और बाबा साहेब की संकल्प भूमि को प्रणाम किया। इस मौके पर उनके साथ राज्य मंत्री मनीषा वकील, मेयर केयूर रोकड़िया, सांसद रंजन बेन भट्ट उपस्थित रहे। आज गुजरात राज्य ना मंत्री तरीके वडोदरा शहर संस्कारी नगरी ना प्रभारी तरीके आज जारे वडोदरा शहर में आवाहन थयुं त्यारे आज डॉक्टर बाबा साहेब आंबेडकर बोधिसत्व देश ना महान पुरुष बाबा साहेबे जे आ स्थान उपर बेसीने समग्र समाज नु कल्याण माटे चिंतन अने मंथन करेली एवी भूमि पर अमारा गुजरातनी सरकार द्वारा भूमिपूजन आ संकल्प भूमि उपर અને સમગ્ર દેશની અંદર સૌથી મોટું બાબા સાહેબ આંબેડકરનું મ્યુઝિયમ જ્યારે બનાવવાનું હોય ત્યારે આ સ્થાન ઉપર જે પ્રકારે બાબા સાહેબે ચિંતનને મનન કર્યું એ મુદ્રામાં બાબા સાહેબની વિરાટ પ્રતિમાનું અહીંયા સ્થાપન કરવામાં આવશે અને સમગ્ર દેશના લોકો જ્યારે જ્યારે પણ બરોડા આવે ત્યારે બાબા સાહેબના મ્યુઝિયમના માધ્યમથી બાબા સાહેબનો પ્રચાર, બાબા સાહેબને સમજવા માટે બાબા સાહેબે આ દેશ અને દુનિયા માટે જે કર્યું છે એની લોકોને માહિતી મળે એવું સુંદર પ્રકારનું મ્યુઝિયમ જ્યારે બનાવવાનું ત્યારે એના અનુસંધાને આજે બરોડા આવવાનું થયું છે। મારી સાથે અમારા બરોડા શહેરના લોકપ્રિય સાંસદ બેન શ્રી રંજનબેન, એ જ રીતે અમારા બરોડા નગરના મેયર ભાઈ શ્રી કેરુભાઈ, બધા ભાજપના અમારા બરોડાના આગેવાનો સાથે અને અમારા વિભાગના કર્મચારી સાથે આ સ્થાન ઉપર એનું નિરીક્ષણ કરીને આવનારા દિવસની અંદર આ સંકલ્પ ભૂમિ પર ખૂબ સુંદર વન બને એવો પ્રયત્ન કરવામાં આવશે, એના માટે આજે બરોડા આવવાનું થયું છે। इस मौके पर वडोदरा महानगरपालिका द्वारा 1.32 करोड़ के खर्चे खरीदे गए 3 जेटिंग मशीन का शुभारंभ किया गया और मेरा बीट स्वच्छ बीट प्रतियोगिता के सफाई कर्मचारियों और योग शिक्षकों का सम्मान भी किया गया। कार्यक्रम में म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, डिप्टी मेयर नंदा जोशी, भाजपा अध्यक्ष विजय शाह की भी उपस्थिति रही। आज मुद्दों लेने रस्ता पर रखड़ता ढोरना कारणे जे एक्सीडेंट थता होय छे અને એની સાથે આ ઘણીવાર આ ઘટના એ જીવલેણ પણ સાબિત થતી હોય છે। આ જ ચિંતા લઈને વડોદરા મહાનગરપાલિકા, ગુજરાત સરકાર કે ભારતીય જનતા પાર્ટી એ વડોદરા શહેરને ઢોરમુક્ત કરવા માગે છે। અમે રોજ ને રોજ ખૂબ મોટી સંખ્યામાં ઢોર પકડી રહ્યા છે। છેલ્લા 3 દિવસની અંદર કહું તો એક દિવસ 79, બીજા દિવસે 61, ત્રીજા દિવસે ગઈકાલે 64 જેટલા ઢોર અમે રોજ પકડી રહ્યા છે અને આ જ દિશાની અંદર અમારી કાર્યવાહી કડકપણે ચાલુ રહેવાની છે। અમે તેના ઓલ્ટરનેટ સ્થાન પર એટલે કે ખટંબાની અંદર 1,00,000 ફૂટની અંદર ફેન્સિંગ પણ ચાલુ કરી દીધું છે, ત્યાં લેવલિંગનું કામ પણ અમે ચાલુ કરી દીધું છે। આનું પરમેનન્ટ સોલ્યુશન પણ આવે એ દિશાની અંદર અમારા પ્રયત્ન છે। એક જે ઘટના કાલે બની છે એ ઘટનાની તપાસ અમે અધિકારીને સોંપી દીધી છે। જે પ્રાથમિક અમારી પાસે માહિતી આવી છે એ પણ ચિંતાજનક છે, એટલે અમે એ વિષયની તપાસ તલસ્પર્શી તપાસ સોંપી છે। આગામી દિવસમાં અમારી પાસે રિપોર્ટ આવશે ત્યારબાદ અમે નક્કી કરીશું। મંગેશભાઈ જયસ્વાલને જ એની તપાસ સોંપી છે, એના પ્રાથમિક અધિકારી છે અને એની ઉપરના DYMC આ વિષયને જોવાના છે। બિલકુલ, ઘણી જગ્યા પર આવું જોવામાં આવે છે એટલે અમે ઢોર પાર્ટીના તમામ કર્મચારીઓથી મોબાઈલ પણ લઈ લઈએ છીએ અને ત્યારબાદ એમને ત્યાં મોકલીએ છીએ।